नमस्कार खेडूत मित्रों, आज तारीख 29 एप्रिल 2023। आज ना मित्रों आपणे हवामान समाचार जाणीशुं, जेमां हवामान विभाग द्वारा आगामी 5 दिवस भारे वरसादनी आगाही करवामां आवी छे। तो मित्रों क्या क्या विस्तारोमां भारे वरसादनी आगाही करवामां आवी छे तेना लईने आपणे आजना आ वीडियोमां वात करीशुं। तो मित्रों राज्यना हवामान विभागे फरी भर उनाळे फरी मावठानी आगाही करी छे। हवामान विभागना जणाव्या अनुसार मित्रों वेस्टर्न डिस्टर्बर अने सर्कुलेशनना कारणे राज्यना केटलाक विस्तारोमां 5 दिवस सुधी मित्रों कमोसमी वरसाद पड़शे, जेने लई मित्रों खेडूतो पर चिंताना वादळो छवाया छे। तो मित्रों आजे राज्यना बनासकांठा, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવનાઓ રહેલી છે। હવામાન વિભાગની આગાહીને વચ્ચે મિત્રો બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે। જિલ્લામાં મિત્રો બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે। ધાનેરાના મિત્રો બોર્ડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ ખાબકતા મિત્રો ખેડૂતો ચિંતિત બન્યા છે। તો મિત્રો આગામી 5 દિવસ સુધી સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીથી મિત્રો ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। એ ઉપરાંત મિત્રો આજે એટલે કે મિત્રો આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે। આજે મિત્રો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, કચ્છ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો તેના વિશે વાત કરીએ તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શહેરના નિકોલ, નરોડા, ઈસનપુર, ઓઢવ, વિરાટનગર, બાપુનગર, ઓસ્ટેડિયા, લાલ દરવાજા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો। બીજી તરફ મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે। તો મિત્રો અરવલ્લી જિલ્લાના પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। એપ્રિલ મહિનાના સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડે છે ત્યારે આ વખતે પણ તાપ અને હીટવેવની જગ્યાએ માવઠાનો માર લોકોને ભીજવી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 1 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે। આજે મિત્રો રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે। એ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગીર સોમનાથમાં પણ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ થયો છે। ગીર સોમનાથના કોડીનારમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસતા સ્થાનિકોને ભર ઉનાળે ચોમાસુ યાદ આવી ગયું છે। એ ઉપરાંત મિત્રો સાબરકાંઠામાં પણ સાબરકાંઠાના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। ઈડર, વડાલી, હિંમતનગર, ખેડ, બ્રહ્મા તાલુકામાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। એ ઉપરાંત મિત્રો મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા સહિત ધામોદ, લાલસર, વખતપુરમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારબાદ મિત્રો રાજ્યમાં અહીં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ફરી વાર આગાહી કરવામાં આવી છે।